અમીરગઢના રાણાવાસ ગામમાં વાલ્મીકી પરિવારના 15 સભ્યોનો બહિષ્કાર કરાયો. અમીરગઢ તાલુકાના રાણાવાસ અમરાપુરાના વિરચંદભાઈ ચેલાભાઈ વાલ્મીકીને તારીખ 6 જુલાઈ 2022 દિવસે ગામના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આથી તેઓ પરિવાર સાથે પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામે રહેવા જતા રહ્યા હતા. દરમિયાન મંગળવારે બપોરે રાણાવાસ ગામે આવ્યા હતા અને ગામમાં આવેલી દશરથભાઈ મફાભાઈ ઠક્કરની કરિયાણાની દુકાને દૂધની થેલી લેવા જતા દશરથભાઈએ ગામવાળાએ બંધી કરેલી હોવાથી નહીં આપી શકો તેમ કહી સામાજિક બહિષ્કાર કર્યો હતો. આ અંગે અમીરગઢ તાલુકાના રાણાવાસ ગામના કામના કેટલાક શખ્સોએ એક સંપ થઈ વાલ્મીકી પરિવારના સભ્યની મિલકતને નુકસાન પહોંચાડી તાક ધમકી આપતી તેઓ નાની ભટામલ ગામે રહેવા ગયા હતા, જ્યાંથી તે મંગળવારે રાણાવાસ આવી દુકાનમાં દૂધ ગુટકા લેવા જતા દુકાનદારે ગામ લોકોએ બંધી કરેલી હોવાથી આપવાની ના પાડી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિરચંદભાઈ વાલ્મીકીના જણાવ્યા અનુસાર હું અને મારી પત્ની દલીબેન છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અને અમારે 4 સંતાનો છે, જેમાં લગ્ન થઈ ગયા છે. મોટા 3 દીકરા પરિવાર સાથે અલગ રહે છે. હું નાના દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહું છું. ગામના કેટલાક લોકોએ ઝઘડો કરી મારા મકાનનું સંડાસ બાથરૂમ તોડી નાખી તાક ધમકી આપી સામાજિક બહિષ્કાર કર્યો છે. જ્યારે રાણાવાસ ગામમાં જઈ લોકોને પૂછતા લોકોએ જણાવ્યું હતું કે આ ભાઈ અમારા નહીં પરંતુ આજુબાજુના 5 ગામના લોકો પર અલગ અલગ જુઠ્ઠા કેસો કરીને હેરાન કરતા હોય છે અને આ વાલ્મીકી ભાઈએ 170 કરતાં પણ વધારે કેસો કરેલા છે. ગામ દ્વારા કોઈ પણ વ્યક્તિએ વાલ્મીકી સમાજના લોકોનો બહિષ્કાર કરેલ નથી. જ્યારે ફરિયાદીના ભાઈની પત્નીને પૂછતા એમના ભાઈના પત્નીએ જણાવ્યું હતું કે રાણાવાસ ગામમાં અમારા સમાજના કોઈ વ્યક્તિનો બહિષ્કાર નથી કરવામાં આવ્યો. અમને તો ગામમાં બધી જ સુવિધાઓ આપવામાં આવે છે. શુક્રનાવાસિયા જેડેશ ટીવી અમીરગઢ. ગઈકાલે જે એફઆઈઆર ફાડેલી છે વિરચંદભાઈ ચેલાભાઈ વાલ્મીકીએ એ તદ્દન ખોટી છે. અમારા ગામની અંદર કોઈ બહિષ્કાર કર્યો નથી. તેમના 2-4 ભાઈ અહીંયા રહે છે, દુકાનમાં લેવડ દેવડ કરે છે, ગામનીમાં વ્યવહાર ચાલુ છે અને આવું કશું હોતું નથી. ખોટી ફરિયાદો કરેલી છે એનું. અમારા ગામની અંદર મકાન છે તે પણ હકબંધ જ છે. એ એમના અંદર દર્શાવે છે કે તોડફોડ કરી છે પણ એમનું કશું નથી. હાલે પણ સાબિતી કરવી હોય તો કરી શકો છો, જોવું હોય તો જોઈ શકો છો અને પૂછપરછ પણ આજુબાજુ કરી શકો છો. જે 2-3 ઘર છે એને બધું સવલત મળે જ છે. અને આ માણસ નાની ભટાબલની અંદર 100-7 વર્ષથી રહે છે અને તેઓ જ રહેશે. એ લોકો ઉપર નાની ભટાબલ પર કેટલાક કેસો કરેલા છે. ખોટી ફરિયાદો આખા બનાસકાંઠાની અંદર લગભગ 170 એની ખોટી ફરિયાદો થયેલી છે. એની ઝેરોક્ષો પણ અમારી પાસે પડી છે. એની સાબિતી પણ અમારી પાસે છે કે આ ખોટી ફરિયાદો કેટલી કરી છે. બનાસકાંઠાની અંદર કોઈ પણ કોમ એને ટાળી નથી. એટલી હદ બહારની ખોટી ફરિયાદો એને કરેલી છે. બસ એટલું જ મારા કહેવું છે અને આ તદ્દન ખોટું છે. હું જયંતિભાઈ ઠક્કર, મારે ગોધરાની દુકાન છે. હું ગામે કોઈ બહિષ્કાર નહીં કર્યો. એ આવે અને વસ્તુ આપું છું, દરેકને આપું છું. એવું નહીં કે એકના માટે નહીં, બધા માટે છે. ગામના માટે દરેકને વસ્તુ આપું છું. તો જે વિડીયો વાવે છે એમાં તો ચોખ્ખી ના પાડેલી છે દુકાનવાળે કે ભાઈ તમારો બહિષ્કાર કરવામાં આવે તો તમને વસ્તુ નહીં આપવામાં. પેલા ભાઈ પાસે બીજી દુકાન પર વસ્તુ ન હોય તો ના પાડ્યો હોય. મારી દુકાન આવે.